નમસ્કાર, ખબર છે ડોટ કોમ પર અમિત આપ સૌનું સ્વાગત કરું છું. તમને તો ખ્યાલ જ છે અને ઉડતા ઉડતા ખબર તમારી પાસે પણ આવી જ હશે. ઘણી બધી જગ્યાએ તમે જાણ્યું પણ હશે કે હવે ટોલ નાકા ઉપર તમે જે કેશ લેવડ દેવડ કરતા હતા એ હવે દૂર થઈ જવાનું છે. ફાસ્ટેગ જે છે એ કમ્પલસરી બની જવાનું છે. અને આ બોરિયાસ ટોલ નાકે અમે ઊભા છીએ, જ્યાં આગળ ઘણા બધા વાહનો, એમ કહી શકાય કે ઘણી મિનિટોમાં તો ખાસા એવા વાહનો અવર જવર કરતા હોય છે, ત્યારે એ ટોલ ટેક્સ ભરવા માટે જે એ લોકોને ટાઈમ લાગે છે, જે પેટ્રોલ બળે છે, ડીઝલ બળે છે, એની બચત કરવાની નિયમ સાથે આ એક નવી ટેકનિક લઈને આવ્યા છે. ફાસ્ટેગની સગવડ છે, એના માટે શું પ્રોસિજર છે અને ક્યાં ક્યાંથી તમે ફાસ્ટેગ જે છે એ મેળવી શકો છો, એના માટે શું ફીસ પે કરવાની છે, કેટલા રૂપિયા ડિપોઝિટ ભરવાના છે, કેટલા રૂપિયા તમારે મિનિમમ બેલેન્સ એમાં રાખવાનું છે, આ બધી જ વિગતો આજે અમે તમારી સાથે શેર કરવાના છીએ. તમને ખાસ કહી દઉં કે એના માટે તમે જે બેંકમાં ખાતું ધરાવતા હોવ એ બેંકમાં તપાસ કરી શકો છો, કારણ કે તેઓ પણ તમને ફાસ્ટેગ જે છે એ ઉપલબ્ધ કરાવી આપશે. સાથે સાથે તમે જે ટોલ નાકાથી પસાર થતા હો તો ત્યાં આસપાસ કોઈ ને કોઈ બેંકનો કર્મચારી આ રીતે ફાસ્ટેગ જે છે એ ઉપલબ્ધ કરાવતો રહેશે. એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે એની યાદી પણ તમારી સાથે શેર કરીશું. અને પેટીએમના માધ્યમથી પણ તમે મેળવી શકો છો, પણ પેટીએમના માધ્યમથી ઘણીવાર એ કામ લાગે છે, ઘણીવાર કામ લાગતું નથી. આવી ઘણી બધી માહિતી આજે તમારી સાથે શેર કરવાના છીએ. તો ચાલો જાણીએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ એના માટે ફરજિયાતપણે તમારી પાસે રાખવા જરૂરી છે જેથી કરીને તમને ફાસ્ટેગ મળી શકે. ફાસ્ટેગ કઢાવવા માટે કઈ કઈ પ્રોસિજર તમારે ફોલો કરવાની હોય છે, એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ અનિવાર્યપણે તમારે આપવાના હોય છે, કેટલા રૂપિયા તમારે ફાસ્ટેગ માટે ચૂકવવાના થાય છે, પ્લસ કેટલું ડિપોઝિટ હોવું જોઈએ, કેટલું તમારે એના માટે સિક્યોરિટી ડિપોઝિટ આપવાનું છે, બેલેન્સ આપવાનું છે, આ બધી જ વિગતો આજે તમારી સાથે શેર કરશું ખબર છે ડોટ કોમના માધ્યમથી. તો હું કેમેરામેનને રિક્વેસ્ટ કરું છું કે તેઓ બોરિયાસ ટોલ નાકે જે ઓફિસ બનાવવામાં આવી છે ત્યાં આગળ કેવી રીતે ફાસ્ટેગની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે. સો ડોક્યુમેન્ટ્સ એના માટે જે રિક્વાયર્ડ છે એ છે આરસી બુકની નકલ જે ફરજ છે, આધાર કાર્ડ, મતદાન કાર્ડ અથવા પાસપોર્ટની નકલ, પાન કાર્ડની નકલ એ પણ કમ્પલસરી છે, પાસપોર્ટ કદ ફોટો એક તે પણ ફરજિયાત છે. અને કઈ કઈ બેંકોમાં તમે ફાસ્ટેગ માટે એપ્લાય કરી શકો, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, આઈડીએફસી બેંક, પેટીએમ અને એક્સિસ બેંક, આ બધા જ પોતપોતાની રીતે ચાર્જિસ જે છે એમાં વેરિએશન રહેશે, કારણ કે ચાર્જિસના ખાસા એવા વેરિએશન્સ એમાં આપણને જોવા મળશે. તે જ રીતે વાત કરીએ કે જો તમે આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ફાસ્ટેગ કઢાવો છો તો એના માટે તમારે કાર માટે 99.12 રૂપીઝ તમારે ટેક્સ જોઈનિંગ ફી આપવાની છે, રિફંડેબલ ડિપોઝિટ જે છે એ 200 રૂપીઝ છે, અને બેલેન્સ જે છે એ 288 પૈસા છે, અને ટોટલ 500 રૂપિયા તમારે ચૂકવવાના હોય છે કાર માટે. એલસીવી માટેની પણ કિંમત આ રીતે તમે જોઈ શકો છો. અને ફરી એક વખત તમને ડોક્યુમેન્ટની આખી યાદી બતાવી દઈએ કે ડોક્યુમેન્ટ જે છે એમાં આરસી બુકની કોપી, આઈડી પ્રૂફની કોઈ પણ એક કોપી જેમાં પાનકાર્ડ મેન્ડેટરી છે, એડ્રેસ પ્રૂફની એક કોપી, આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જે જરૂરિયાત છે. અને હવે જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ વધુ ને વધુ સંખ્યામાં લોકો અપ્લાય કરી રહ્યા છે, કારણ કે જો તમે ફાસ્ટેગ વગર હવે ટોલ નાકે આવો છો અને ફાસ્ટેગની લાઇનમાં ઘૂસો છો તો તમારે બમણો ટેક્સ ચૂકવવાનો રહેશે. અને જે પૈસાથી તમે ટેક્સ ચૂકવવાની વાત કરશો તો એના માટે એક સિંગલ લાઇન હશે, જેથી કરીને તમારે ખાસો એવો ટાઈમ એમાં વિતાવવો પડશે. સો બેટર છે કે તમે તમારા બેંકના માધ્યમથી અથવા ટોલ નાકા ઉપર જઈને તમે રૂબરૂમાં બધા ડોક્યુમેન્ટ્સ જે તમને જણાવ્યા છે એ જમા કરાવીને ફાસ્ટેગ વહેલી તકે મેળવી લો, જેથી કરીને તમારે ટોલ નાકે વધારે રાહ ન જોવી પડે, લાંબી લાઇનમાં ઊભા ન રહેવું પડે અને કદાચ ખટરાક થવાના ચાન્સીસ પણ વધી જશે, કારણ કે જે નિયમ છે એના વિશે ઘણી વખત આપણને ખબર હોતી નથી અને ત્યારે આપણે સરકારી તંત્રના જે તે અધિકારીઓ સાથે બાખડતા હોઈએ છીએ. અને આ બાબત તમારી સાથે ખબર છે ડોટ કોમ શેર કરી રહ્યું છે, જેની ખાસ નોંધ લેશો. થેન્ક યુ.